સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા એટલે કે એકમ 9 બાયોટેકનોલોજી, એમાં આપણે બે ચેપ્ટર ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા બાયોટેકનોલોજી પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ, એટલે કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એના અંદર એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરીએ મિત્રો. તો આજનો આપણો જે ટોપિક છે, કમ્પિટન્ટ હોસ્ટ એન્ડ વેક્ટર લેસ જીન ટ્રાન્સફર, એટલે કે સક્ષમ યજમાન અને વાહક વગર જનીનનું વહન, એ આપણે ડિટેલમાં સમજવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે બધા જ વેક્ટર ભણ્યા છીએ, વાહકો ભણ્યા છીએ લાસ્ટ ટાઈમ. આજે આપણે આ જે વાહક દ્વારા જે આપણે પસંદગીમાન જનીન છે, વાહક સાથે જોઈન્ટ કર્યા પછી જે પુનઃસંયોજિત ડીએનએ બને છે, એ ડીએનએ વિશે આપણે જ્યારે હોસ્ટ સેલ સક્ષમ યજમાનના અંદર આપણે એને નાખીએ છીએ, તો એ સક્ષમ યજમાન વિશે આપણે ભણવાનું છે. અને વાહક વગર જનીનનું વહન કેવી રીતે કોઈ યજમાનની અંદર કરી શકાય છે, એના વિશેની પદ્ધતિ આપણે ડિટેલમાં ભણીશું. તો મિત્રો, હંમેશાની જેમ છેક સુધી વિડીયો જોજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમે એને સમજી શકો, વાંચી શકો. તો શરૂઆત કરીએ, સૌથી પહેલાં સક્ષમ યજમાનની વાત કરીએ. તો મિત્રો, એના પહેલાં હું તમને ફરીથી કહી દઉં કે આપણે જે વાહક હતું, આ સપોઝ કે વાહક છે, આપણે જે વાહક એટલા માટે લઈએ છીએ કે જે આપણા પસંદગીમાં જનીનનું વહન કરાવી શકે સજીવની અંદર, અને એવા પ્રકારના લક્ષણો મેળવી શકાય આપણે જે જોઈતા હોય. તો સપોઝ આ વાહક છે અને વાહકની અંદર આ આપણા પસંદગીમાં ડીએનએ છે આ રહેલું છે, અને આ રીતે જે પસંદગીમાં ડીએનએ અને વાહક બનીને મતલબ જોડાઈને જે બને છે એને કહેવાશે પુનઃ સંયોજિત ડીએનએ. આ પુનઃસંયોજિત ડીએનએ એ આપણા ઈચ્છિત લક્ષણો ધરાવે છે, અને આ જે પુનઃસંયોજિત ડીએનએ છે એને આપણે યજમાન કોષની અંદર નાખવાનું છે, યજમાન કોષની અંદર પ્રસ્થાપિત કરવાનું છે. અને આ યજમાન કોષ છે એ સપોઝ કે આ એક બેક્ટેરિયા છે, એની અંદર આ વાહકને આપણે નાખીએ છીએ આના અંદર, રાઈટ? તો આ વાહક અંદર આવી જાય છે. હવે આ યજમાન કોષ છે, એકમાંથી બે થશે તો વાહક પણ ડબલ થશે, અને એના અંદર જે પ્રોટીન, જે ઉત્સેચકો બનશે, જે આપણે પ્રોડક્ટ જોઈએ છે, જે લક્ષણો જોઈએ છે, એ આપણને અહીંયા મળશે. દાખલા તરીકે ઇન્સ્યુલિનની વાત કરી હતી પહેલાં મેં તમને, તો એ પ્રમાણે આપણે ઇન્સ્યુલિન મેળવી શકીશું. તો ઇન ફ્યુચર આપણે એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો આજે મિત્રો, આપણે સક્ષમ યજમાન એટલે કે જે કોષ મેં હમણાં હાલ વાત કરી, એવા યજમાન તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ અને કયા યજમાન છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવી પડશે. અને જ્યારે આ વાહકને મતલબ કે આ પુનઃસંયોજિત ડીએનએ છે યજમાનમાં ટ્રાન્સફર કરવું હોય તો એને કઈ ટ્રીટમેન્ટ આપવી પડે અને કેવી રીતે ટ્રાન્સફર થાય છે યજમાન કોષની અંદર, સક્ષમ યજમાનની અંદર, એ આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલાં વાત કરી દઉં કે સક્ષમ યજમાન કોને કહેવું. તો આદિકોષ કેન્દ્રિત કોષની વાત કરીએ તો ઇકોલાઈ કોષની વાત કરીએ તો ઇકોલાઈ સક્ષમ, આપણે એઝ અ એક્ઝામ્પલ આપું છું, ઘણા બધા કોષ તરીકે લઈ શકીએ, પણ આપણે ઇકોલાઈ એસ્કેરિચિયા કોલાઈને કોષને આપણે સક્ષમ યજમાન તરીકે લઈએ છીએ મિત્રો, યાદ રાખજો. એવી રીતે સુકોષ કેન્દ્રિત કોષની વાત કરીએ તો પ્રાણી કોષ યજમાન કોષ તરીકે હોઈ શકે, અને વનસ્પતિ કોષ પણ હોઈ શકે, જેને ફૂગમાં એપ્રોપ્રિએટ આપણે ઈસ્ટ લઈએ છીએ વારંવાર, જ્યારે પણ આપણે યુઝ કરીએ છીએ આ સક્ષમ યજમાન, તો આપણે ઈસ્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સક્ષમ યજમાન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષની અંદર આ પ્રકારના કોષો. નેક્સ્ટ વાત કરીએ આપણે કે યજમાન કોષોમાં પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરવા માટે અપાતી સારવાર, કે યજમાન કોષની અંદર પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરવામાં આવે છે તો એમાં અપાતી સારવાર આપણે જાણવાની છે. તો સપોઝ કે વનસ્પતિનો કોષ હોય તો મિત્રો, કોષની ઉપર કોષ દિવાલ આવેલી હોય છે. હવે આ કોષ દિવાલ એ મતલબ કઠણ હોય છે, સંરક્ષિત હોય છે, તો એને કોષ દિવાલને દૂર કરવી પડે, અને દૂર કરો તો જ જે આપણું જે પુનઃસંયોજિત ડીએનએ છે એ અંદર ઘૂસી શકે. સપોઝ કે આ પુનઃસંયોજિત ડીએનએ છે જે આપણે ઈચ્છિત લક્ષણો ધરાવે છે, એ ડીએનએને આપણે આ સક્ષમ યજમાન કોષ છે, એટલે કે સપોઝ કે વનસ્પતિ કોષ છે, આ વનસ્પતિ કોષ છે, એની અંદર આ ડીએનએને ટ્રાન્સફર કરવાનું છે અને એના રંગસૂત્રમાં મેળવવાનું છે. તો આપણે એને કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ? તો સૌથી પહેલાં મેં તમને કીધું કે આ કોષ દિવાલ છે, રક્ષિત છે, અને આપણે દૂર કરવી પડે. અને તમે કોષ દિવાલ દૂર કરો એટલે કોષરસ્તર અને કોષરસ વધે છે, તો એને પ્રોટોપ્લાઝમ કહેવામાં આવશે, જીવરસ કહેવામાં આવશે મિત્રો, યાદ રાખજો. તો એવા જીવરસ પ્રોટોપ્લાઝમ આપણે બનાવવો પડે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? કોષ દિવાલ દૂર કરવી પડશે. તો એ પ્રકારના ઉત્સેચકો આપણે વાપરીશું અને કોષ દિવાલ છે એને દૂર કરીશું અને પ્રોટોપ્લાઝમ બનાવીશું મિત્રો. તો યાદ રાખજો, સૌથી પહેલાં આપણે જીવરસ પ્રોટોપ્લાઝમ બનાવવો પડે. બીજું,
કે એની ઉપર કોષરસ સ્તર આવેલું છે. હવે સપોઝ પ્રાણી કોષ હશે તો એના ઉપર સૌથી ઉપર કોષરસ સ્તર હશે. આ રીતે સેલ મેમ્બ્રેન કેવા હશે કે કોષરસ સ્તર, રસતર કહીશું આપણે. તો કોષરસ્તર છે બધા માટે, મતલબ કે આ ડીએનએ માટે પ્રવેશશીલ હશે નહીં. સપોઝ કે આ ડીએનએ આપણે અંદર નાખવાનું છે, પુનઃસંયોજિત ડીએનએ છે, પ્રવેશશીલ હશે નહીં. તો પ્રવેશશીલ બનાવવા માટે આપણે એને કોષરસ્તરને બદલવી પડશે. તો આપણે શું કરીશું, એક બાયવેલેન્ટ આયનની સારવાર આપીએ છીએ, એટલે સીએ ટુ પ્લસની સારવાર આપીએ છીએ. કે બાયવેલેન્ટ આયન સીએ ટુ પ્લસ ઉમેરતા, માધ્યમની અંદર ઉમેરતા અને આ સેલને એના અંદર રાખીએ તો પરમીએબિલિટી વધી જશે. એટલે કે આ જે થોડાક સમય માટે કોષરસ સ્તર છે એનું હલનચલન દર્શાવશે અને મતલબ એની અંદર પરમીએબિલિટી વધશે, એટલે કે આ ડીએનએ ઇઝીલી અંદર જઈ શકે છે જો આવી બાયવેલેન્ટ આયનોની સારવાર આપીએ તો. એટલે કે સીએ ટુ પ્લસ છે એ ઇન્ક્રીઝ કરે છે પરમીએબિલિટી, એટલે કે પ્રવેશશીલતા ઇન્ક્રીઝ કરે છે કોષરસ સ્તરમાંથી પ્રવેશવા માટે, ડીએનએને પ્રવેશવા માટે. આ ફરીથી કહું છું, કોષરસ સ્તરના અંદર પ્રવેશશીલતા વધારે છે બાયવેલેન્ટ આયનો સીએ ટુ પ્લસ. તો સીએ ટુ પ્લસની આ સારવાર આપણે આપીએ છીએ યજમાન કોષને, કોષમાં પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરવા માટે. તો હવે દાખલ થઈ જાય છે, એના પછી મિત્રો સપોઝ આ દાખલ થઈ ગયું, પુનઃસંયોજિત ડીએનએ દાખલ થઈ જાય છે આ રીતે, અને આ દાખલ થયેલું સપોઝ હું કાઢીને ફરી દોરું છું મિત્રો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો સપોઝ કે આ ડીએનએ હવે કોષની અંદર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, કે આપણો પુનઃસંયોજિત ડીએનએ છે એ કોષની અંદર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. પણ આના રંગસૂત્ર સાથે કેવી રીતે જોડાય, એ જોડાવા માટે આપણે આ રંગસૂત્ર સાથે ભળવું જરૂરી છે. તો આ ડીએનએ છે મિત્રો, ડીએનએ એટલે કે એક ન્યુક્લિક એસિડ છે જે આ રંગસૂત્ર આના ન્યુક્લિક એસિડ સાથે જોડાશે. એટલે કે આ રીતે ડીએનએ હશે, એના ડીએનએના ભાગ સાથે આ જોડાઈ જશે. પણ જોડાય કેવી રીતે, તો એના માટે આપણે ગરમીની સારવાર આપવી પડે છે. ગરમીની સારવાર એટલે આપણી ચોપડીમાં લખ્યું છે કે પહેલાં સેલને એક આઈસ ક્યુબની ઉપર મૂકવામાં આવે છે, એટલે કે ઠંડા વિસ્તારમાં મૂકવામાં આવે છે, આઈસ ક્યુબની એટલે કે બરફ ઉપર મૂકવામાં આવે છે. સપોઝ કે અહીંયા લખું છું, આઈસ ઉપર મૂક્યું આ કોષને અને પછી એને ફરીથી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે, ફરીથી એને બરફ ઉપર મૂકવામાં આવે છે, આઈસ ઉપર મૂકવામાં આવે છે અને ફરીથી 40 ડિગ્રી સેલ્સિયસ કે 42 ડિગ્રી સેલ્સિયસ ફરીથી રાખવામાં આવે છે. આવું કરતાં મિત્રો શું થશે, કે આ પુનઃસંયોજિત ડીએનએ છે એ ડીએનએ આપણા રંગસૂત્ર, મતલબ કે યજમાન કોષના રંગસૂત્ર સાથે જોડાઈ જશે અને પોતાનું રંગ ડીએનએ બની જશે. અને હવે આ કોષ છે એ એવા લક્ષણો ઉત્પન્ન કરી શકે જે આપણે પુનઃસંયોજિત ડીએનએમાં નાખ્યા હોય, એટલે કે પુનઃસંયોજિત ડીએનએમાં આપણે ઈચ્છિત લક્ષણો જે મૂક્યા હતા એ લક્ષણો હવે એ યજમાન કોષના બની જશે. તો આ ગરમીની સારવાર એટલા માટે આપવામાં આવે છે કે જે પુનઃસંયોજિત ડીએનએ છે એ યજમાન કોષના ડીએનએ સાથે ભળી જાય અને ત્યાં આગળ ચીપકી અને એક પોતાનું ડીએનએ બનાવી દે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો કે વાહક વગર જનીનનું વહનની વાત કરીએ, કે આપણે અત્યાર સુધી હાલ જોયું કે જે વાહક દ્વારા જે પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવ્યું હતું, એટલે કે આ વેક્ટર હતા, વાહક હતા, એની અંદર આપણે ઇચ્છિત જનીન નાખ્યું હતું અને આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું હતું, એને આપણે ટ્રાન્સફર કરવાની એક સારવાર, કોષની કેવી સારવાર આપવી પડે એના વિશે સારવારની વાત કરી. હવે આપણે વાહક વગર જનીનનું વહન કેવી રીતે કરાવી શકીએ છીએ અથવા આપણે પુનઃસંયોજિત ડીએનએનું વહન પણ આ રીતે કરાવી શકીએ છીએ, તો એના માટેની કેટલીક પદ્ધતિઓ છે જે હું તમને અહીંયા કહેવાનો છું મિત્રો. તો ફરીથી કહું છું, વાહક વગર, વાહક ના હોય તો પણ ડાયરેક્ટ ઇચ્છિત જનીનનું, ઇચ્છિત જનીન છે અને ડાયરેક્ટ યજમાન કોષની અંદર આપણે કેવી રીતે વહન કરાવી શકીએ છીએ અથવા વાહક સાથે પણ કેવી રીતે કરાવી શકીએ છીએ અને કેટલીક રાસાયણિક પદ્ધતિઓ છે, મતલબ કેટલીક રાસાયણિક નહીં પણ કેટલીક અલગ પદ્ધતિઓ છે જે હું તમને કહેવાનું છું. એમાં પહેલી છે રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિમાં શું કરવામાં આવે છે મિત્રો, કે જેમાં કોષ એટલે કે જીવરસ, જીવરસ એટલે ફરીથી કહું છું, કોષ દિવાલ વગરનો કોષ અને જીવરસ કહેવાશે. તો એને સાથે પસંદગીમાં જનીનને પીઈજી એટલે કે પોલિઇથિલિન ગ્લાયકોલમાં મૂકવામાં આવે છે, પોલિઇથિલિન ગ્લાયકોલ માધ્યમમાં મૂકવામાં આવે છે, જેથી સ્વયં જ જનીન કોષમાં દાખલ થઈ જાય. એટલે કે આ કોષ હોય છે એનું જે કોષ કેન્દ્ર હોય છે અને અહીંયા આ જનીન જે પસંદગીમાં જનીન છે એ જનીનને આપણે એક માધ્યમમાં મૂકશું પીઈજી, એટલે જેના કારણે પ્રવેશશીલતા વધશે અને ઇઝીલી આ જે જનીન છે પસંદગીમાં જનીન એ ડાયરેક્ટ જ અંદર ઇઝીલી ઓટોમેટિકલી દાખલ થઈ જશે. બાકી સારવાર મિત્રો મેં તમને કીધું કે કેવી રીતે સારવાર આપવી પડે, તો અહીંયા રાસાયણિક પદ્ધતિના અંદર ડાયરેક્ટ જ ઓટોમેટિકલી પોલિથિનિલ ગ્લાયકોલની અંદર મૂકવામાં આવે તો ઇઝીલી સ્વયં જ પોતે આ જનીન છે એકલું ડાયરેક્ટ પસાર થઈ શકે છે, એમાં કોઈ વાહકની જરૂર પડતી નથી મિત્રો. નેક્સ્ટ વાત કરીએ વાહક વગર જનીનનું વહનની અંદર, તો જનીન સ્ફોટક પદ્ધતિ, જીન ગન તમારી ચોપડીમાં મિત્રો આપેલી છે, જીવ પ્રક્ષીપી બાયોલિસ્ટિક પણ એને કહેવામાં આવે છે. ફરીથી કહું છું, જનીન સ્ફોટક એટલે કે જીન ગનનો ઉપયોગ થાય છે, એક પ્રકારનું મશીન આવે છે જેની અંદર મિત્રો એર જે હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેન પ્રક્ષીપીન પણ કહેવામાં આવે છે, બાયોલિસ્ટિક પણ કહેવામાં આવે છે, જેમાં શું કરવામાં આવે છે કે ડીએનએને સોનાના લઘુ વેગી કણો પર આવૃત કરાય છે. ફરીથી કહું છું, ડીએનએને સોનાના લઘુ વેગી કણો પર આવૃત કરાય છે, એટલે કે મિત્રો આ રીતે
સોનું હોય છે, સપોઝ કે આ સોનાનું કણ છે અને સોનાની ઉપર ડીએનએને આવરિત કરે છે. ઘણા બધા ડીએનએની જે પસંદગીમાં જે ડીએનએ હોય છે એને ડીએનએને આ રીતે ઉપર આવરિત કરી દેવાય છે. ઉપર ઘણા બધા જે સિક્વન્સ હોય છે એ સિક્વન્સ આ રીતે આવરિત કરી દેવામાં આવે છે. ફરીથી કહું છું, બધા લોકો ઘણું ઉલટું સમજતા હોય છે, એવું સમજતા હોય છે કે ડીએનએ ઉપર સોનાનું આવરણ ચડાય છે, પણ એવું નથી મિત્રો. આવરણ નથી, અહીંયા ફરીથી કહી દઉં કે અહીંયા વ્યવસ્થિત દોરીને ફરી સમજાવું કે આ સોનાના મતલબ કણ છે, ગોલ્ડ પાર્ટિકલ્સ કહેવાશે, અને એની સરફેસ પર એટલે કે એની ઉપર આપણે જે ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનના ઘણા બધા ટુકડાઓ મૂકશું આ રીતે. એટલે તો પુનઃસંયોજન ડીએનએ પણ મૂકી શકીએ છીએ, આ રીતે ટુકડાઓ મૂકશું અને પછી આ ડીએનએને સોનાના લઘુ વેગી કણો ઉપર આવરિત કર્યું, આ રીતે કર્યું, જેની સાઇઝ મિત્રો 1 to 2 માઇક્રોન હોઈ શકે છે. આની સાઇઝ 1 to 2 માઇક્રોન હોઈ શકે છે, ફરીથી કહું છું. અને જે યજમાન કોષમાં દાખલ કરાય છે અને એની સ્પીડ પણ હોય છે, જ્યારે જીન ગન આવી રીતે હોય છે એના ઉપર જે વાયુ હોય છે એના વાયુ દ્વારા પ્રેશર દ્વારા આ કણોને યજમાન કોષ છે, સપોઝ આ યજમાન કોષ છે, સપોઝ કે વનસ્પતિ કોષ છે, એની અંદર આ કોષની અંદર પ્રેશર દ્વારા ઝડપ દ્વારા મોકલવામાં આવે છે. અને જે પ્રેશર હોય છે એ ઝડપ હોય છે 1400 ફૂટ પર સેકન્ડ. આવામાં તો કોઈ એકમ ના આવે, પણ આના માટે આ એકમ વપરાય છે, 1400 ફૂટ પર સેકન્ડ. જો મિત્રો આનાથી વધારે હોય, 1400 ફૂટ પર સેકન્ડથી વધારે જો સ્પીડ હશે તો એ કોષની આરપાર થઈ જશે આ કણો, અને જો આનાથી ઓછું હશે તો મિત્રો કોષ કેન જે કોષરસ સ્તર છે એને અડકી અને પાછા ફરે છે, એટલે કે અંદર ઘૂસી શકતા નથી. તો આના માટે પરફેક્ટ સ્પીડ હોય છે 1400 ફૂટ પર સેકન્ડ. અને આ કણો છે એ જે ડીએનએ છે પુનઃસંયોજન ડીએનએ એનું વહન કરાવશે, એટલે કે કોષની અંદર સ્થાપન કરાવશે મિત્રો. તો આ રીતે જનીન સ્ફોટક પદ્ધતિ દ્વારા જીન ગન દ્વારા જીવ પ્રક્ષેપી ક્રિયા મતલબ કરવામાં આવે છે, કે જે ડીએનએ છે પુનઃસંયોજન ડીએનએ અથવા જનીન જે ડાયરેક્ટ અંદર મોકલવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ વિદ્યુત છિદ્રણ. તો વિદ્યુત છિદ્રણમાં શું કરવામાં આવે છે કે જેમાં ટૂંકા સમય માટે ઊંચો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે, જેના કારણે મિત્રો શું થાય છે કે આ કોષરસ સ્તર હોય છે એ કોષરસ સ્તરની અંદર ક્ષણિક પોર બની જાય છે, છિદ્રો બની જાય છે, અને જે પુનઃસંયોજન ડીએનએ અથવા જનીન છે પસંદગીમાં જનીન જે ડાયરેક્ટ અંદર ઘૂસી શકે છે ઓટોમેટિકલી. તો શું કરવામાં આવે છે, ફરીથી કહું છું, જેમાં ટૂંકા સમય માટે ઊંચો વિદ્યુત પ્રવાહમાં આપવામાં આવે છે, કે બહુ શોર્ટ ટાઈમ માટે જેનો સમયગાળો બહુ જ ટૂંકો હશે અને એ સમયગાળા દરમિયાન ખૂબ જ વિદ્યુત પ્રવાહ ઊંચો આપશો, એટલે શું થશે, કોષરસ સ્તરમાં છિદ્રો બનશે, પોર બનશે, અને એ પોર દ્વારા આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એટલે કે આર ડીએનએ છે, એટલે પુનઃસંયોજિત ડીએનએ છે અથવા જનીન છે, ડાયરેક્ટ અંદર પ્રવેશી શકે છે ઓટોમેટિકલી. નેક્સ્ટ વાત કરીએ છેલ્લી, જે સૂક્ષ્મ અંતઃક્ષેપણ કહેવામાં આવે છે, માઇક્રો ઇન્જેક્શનની વાત કરીએ તો માઇક્રો ઇન્જેક્શનમાં શું કરવામાં આવે છે મિત્રો, કે આ ખાસ કરીને આ શુક્રકોષ અને અંડકોષ માટે વપરાતી એક ટેકનિક છે, કે સૂક્ષ્મ અંતઃક્ષેપણમાં શું કરવામાં આવે છે કે એક બાજુથી એક પ્રેશર મેન્ટેન કરતું એક મશીન હોય છે આ રીતે, કે જેના અંદરથી પંપ દ્વારા અહીંયાથી સક્શન પ્રેશર, અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ હું તીર કરીને બતાવી રહ્યો છું, કે પ્રેશર એક હવાનું પ્રેશર થાય છે જેના કારણે સપોઝ કે અંડકોષ છે એ અંડકોષ અહીંયા ચીપકી શકે છે આ રીતે. અને બીજી બાજુ એક ગાઈડ હોય છે, ગાઈડ એટલે કે એને દિશા આપનારું એક ગાઈડ અહીંયા લગાવાય છે, અને એની અંદરથી એક નીડલ જેવી પાઇપ અહીંયા તમે જોઈ શકો છો, નીડલ જેવી પાઇપ આ ચિત્રમાં પણ મેં બતાવેલી છે, એવી દાખલ કરવામાં આવે છે, ઇન્જેક્શન દાખલ કરવામાં આવે છે એવું કહી શકીએ આપણે, અને પાઇપ દ્વારા ડાયરેક્ટ જનીન અથવા પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવામાં આવે છે આ રીતે. તમે જોઈ શકો છો આ પાઇપ દ્વારા, એટલે કે એક મશીન આવે છે મતલબ કે સાધન આવે છે, એ સાધન દ્વારા બહુ મતલબ કન્ઝ્યુમિંગ છે, પૈસા મતલબ એના અંદર લાગી શકે છે, બહુ હાઈ ટેકનિક છે, તો પાવરફુલ ટેકનિક છે જેના દ્વારા આપણે ડાયરેક્ટ ડીએનએ અથવા જનીન ડાયરેક્ટ પુનઃસંયોજિત ડીએનએ પણ દાખલ કરી શકીએ છીએ આ રીતે માઇક્રો ઇન્જેક્શન દ્વારા. તો ફરીથી કહું છું, એક બાજુથી હવાના પ્રેશરથી કોઈ પણ કોષની યજમાન કોષને પકડી રાખવામાં આવે છે, અને બીજી બાજુથી આવા એક મશીન દ્વારા ગાઈડ છે, એટલે કે ગાઈડ એટલા માટે કે એ દિશામાં જ આ ઇન્જેક્શન અથવા આ પાઇપ આપણે એને મતલબ કે એક ટ્યુબ્યુલ્સ છે એને આપણે એન્ટર કરી શકીએ ઇઝીલી અને આપણું ડીએનએ પ્રસ્થાપિત કરી શકીએ. તો આ માઇક્રો ઇન્જેક્શન છે, સૂક્ષ્મ ઇન્જેક્શન કહેવામાં આવશે, કે જેના દ્વારા આપણે ડીએનએ ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો મિત્રો આ બધી જ ટેકનિક છે એ પુનઃસંયોજિત ડીએનએ અથવા ડાયરેક્ટ જનીન ટ્રાન્સફર કરી શકાય, વાહક વગર જનીન ટ્રાન્સફર કરી શકાય એ માટેની ટેકનિક હતી. પહેલાં મેં સમજાવી મિત્રો, સારવાર આપવી પડે કે ડીએનએને કેવી રીતે અંદર ઘૂસાડવું, જેના માટે ટેકનિક છે જે કેલ્શિયમ આયનોની ટેકનિક છે પુનઃસંયોજન ડીએનએ માટે, અથવા જે બરફ ઉપર મૂકવાના કારણે ડીએનએ જે છે એ પોતાના કોષ કેન્દ્રના ડીએનએ સાથે મળી શકે છે. તો આ બધા માટે આ ટેકનિક સારવાર આપી શકાય છે ડીએનએ અંદર ઘૂસાડવા માટે. તો મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો મિત્રો અત્યારે જ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી છે mevada.manishwan@gmail.com, ત્યાં આગળ પણ મને મેસેજ કરશો. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.